જ્યારે દ્યોમ્બે ઋષિ બધા બાળકોને જ્યારે શિક્ષા આપતા હતા, દીક્ષા આપતા હતા, અને એ સમયે જ્યારે દ્યોમ્બે ઋષિના આશ્રમમાં એક આરુણી નામનો એક બાળક આવ્યો, આરુણી નામનો શિષ્ય આવ્યો. ગુરુ તો એ મહાન વ્યક્તિત્વ છે કે જ્યાં શિષ્યને જુએ ને ત્યાં પારખી લે કે એની અંદર કેટલું ભરેલું છે. આરુણી ની અંદર બહુ બધું પડેલું તો હતું, પણ ગુરુદેવ કસોટી કર્યા વિના કશું ના આપે. પેલા કસોટીમાંથી પસાર કરે અને પછી બધું આપે. આરુણીની પણ આજે કસોટી કરવા માટે ગુરુદેવ તૈયાર થયા છે. જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ધોમ વરસે આરુણીને કહે છે કે જા, આપણા જે ખેતર છે ને, આપણી આશ્રમની જે જમીન છે ને, એમાં ખેતરની પાળ કદાચ આ વરસાદથી તૂટી ગયો છે. આટલો બધો ધોધમાર વરસાદ છે, ફરતી બાજુ વાતાવરણ ખૂબ ઘનઘોર બન્યું છે, અંધારી રાત્રિ છે, અને એમાં ગુરુદેવ શિષ્યની કસોટી માટે શિષ્યને અંધકારમાં મોકલે છે. તેના માટે ખેતરની રક્ષા માટે આરુણીને કહે છે કે જા, પાળ તૂટી ગઈ હોય ને તો તું એને સરખી કરી દે. પાળ તૂટી ગઈ છે એવું જોવા માટે આરુણી આશ્રમમાંથી બહાર નીકળ્યા છે. ધોધમાર વરસાદ છે, સામે શું છે એ પણ નથી દેખાતું, અને આ બાજુ જુએ છે તો સાચે જ ખેતરની પાળ તૂટી ગઈ છે. અને ઘણા સમયથી એક જ ધારો વરસાદ પડવાને કારણે બધી બાજુ પાણી ભરાયેલું છે, અને એ પાણીના ભરાવાને કારણે બધું પાણી ખેતરમાં આવી ગયું છે, અને જેને કારણે જે પાક છે નાનો નાનો એ કદાચ તણાઈ પણ જાય, નુકસાન જાય, બળી જાય. પાળને સરખી કરવા જાય છે પણ એટલું બધું પાણીનો પ્રવાહ છે કે પાળ રહેતી નથી, માટીની પાળ. આરુણીએ નક્કી કર્યું કે હું જો આડું સૂઈ જઈશ ને તો કદાચ પાણી રોકાઈ જશે. આરુણી સૂઈ ગયા છે. એટલો બધો વરસાદ, એટલી બધી ઠંડી, ક્યારનો વરસાદ વરસતો એટલે વાતાવરણ બધું ઠંડુ થઈ ગયું, એટલું બધું પાણીનો પ્રવાહ, અને આરુણી બેભાન જેવા બની ગયા. અડધી રાત્રિ વીતી છે, આરુણી પાછા નથી ફર્યા. હવે ગુરુદેવને ચિંતા થઈ, કેમ ને પાછા ફર્યા આરુણી? ગુરુદેવે આશ્રમના બાળકોને કહ્યું કે ચાલો આરુણીને શોધવા માટે, એને પાછા લાવવા માટે. આશ્રમના બાળકોને સાથે લઈ અને ગુરુદેવ આગળ આગળ નીકળ્યા છે. બેટા આરુણી, બેટા આરુણી બૂમો પાડે છે, પણ આરુણી બેભાન છે, કોઈ જવાબ નથી મળતો. ગુરુદેવની ચિંતા વધી. ગુરુદેવ ખેતર પાસે આવ્યા છે, અંધકારમાં કઈ દેખાતું નથી, પણ બધી બાજુથી જઈને જુએ છે તો જોયું કે જે પાળ તૂટી ગઈ છે ને ત્યાં આરુણી જાતે સૂઈ ગયા છે. ગુરુદેવે આ દ્રશ્ય જોયું, આરુણી બેભાન થયા છે, અને ગુરુદેવના આંખોમાંથી આશ્રુની ધારા વહેવા લાગી કે બેટા, તમારી કસોટી માંથી પસાર થયો છે. આરુણીને આશ્રમના બધા બાળકોએ ગુરુદેવે ઉચકી અને આશ્રમે લાવ્યા છે. એને બધી ઘણી બધી સારવાર આપી, એને ગરમી આપવામાં આવી, અગ્નિ તપાવી દીધો, અને આ બાજુ આરુણી જ્યાં સવાર થતા આંખો ખોલે છે ને ત્યાં એનું માથું ગુરુદેવના ખોળામાં છે. જાગે છે આરુણી, ઉભા થયા છે. સૌથી પહેલા કહે છે કે ગુરુદેવ, આપણું ખેતર પાળ તૂટી ગઈ છે. ગુરુદેવ કહે છે કે તું ચિંતા ન કરીશ, એના માટે તો પ્રબંધ થઈ ગયો છે, પણ બેટા આજે તું મારી પરીક્ષામાંથી પસાર થયો છે, તું પાસ થયો છે, એટલે બેટા આજથી હવે યુગો યુગો સુધી તારી આ જે કસોટી મેં કરી છે ને એ સમર્પણના બધા ગુણ ગાથા ગાતા આવશે, તારું નામ અજર અને અમર બનશે, અને અનેક શાસ્ત્રોનું જ્ઞાન આરુણીને આપવામાં આવ્યું. તો વિચાર કરજો કે આપણે પણ એમ કહેતા હોય કે મારે પણ ગુરુદેવના આશીર્વાદ જોઈએ, મારે પણ ગુરુદેવનું કામ કરવું છે ને તો એના માટે આશીષ જોઈએ, પણ એના માટે ગુરુદેવ આપે તો છે, પણ એના માટે જે કસોટી કરતા હોય ને તેમાંથી આપણે પસાર થઈ જઈએ.